ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો ને? સરસ. મિત્રો, આજે હું એક નવા જ પાઠ સાથે તમારી સમક્ષ હાજર થઈ છું અને પાઠનું નામ છે પંખીઓએ પાણી પાડ્યું. આ પાઠના લેખક કોણ છે ખબર છે? આ પાઠના લેખક છે કરસનદાસ લુહાર. મિત્રો, તમને એમ થતું હશે કે પંખીઓએ પાણી પાડ્યું, પંખી કેવી રીતે પાણી પાડ્યું અને કોને પાયું એવા સવાલો થાય છે ને તમને? હા, પંખીઓ પાણી પાય છે અને તે કોને પાય છે ખબર છે? એ એક નાના છોડને પાણી પાય છે. તો આ પાઠમાં એક છોડની વાત કરવામાં આવી છે. કેમ છોડને પંખીઓ પાણી પાય છે? તમને એવા સવાલો થતા હશે ને? તો ચાલો એ જાણવા માટે આ પાઠને આપણે પઠન દ્વારા સમજીએ. તમે બધા તૈયાર છો ને? ઓકે, સરસ. ચાલો તો આપણે આ પાઠની શરૂઆત કરીએ. પંખીઓએ પાણી પાયું, લેખક છે કરસનદાસ લુહાર. એક હતો છોડ, સાવ નાનો એવો, માંડ માંડ દેખાય. ઘણા દોર એની પાસેથી પસાર થઈ જાય પણ કોઈને ખ્યાલ ન આવે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક નાના છોડની વાત કરવામાં આવી છે અને આ છોડ કેવો છે? સાવ નાનો છોડ છે. માન બાન કોઈની નજર એના પર પડે, ત્યાંથી જ્યાં છોડ હતો ત્યાંથી ઘણા ધોરો પસાર થતા હતા પણ અહીં છોડ છે એવો કોઈને ખ્યાલ પણ આવતો ન હતો. એટલે કે એ છોડ એટલો બધો નાનો હતો કે કોઈની નજર એના ઉપર પડતી ન હતી. છોડને મોટો થવાની ઈચ્છા હતી, એને વધવું હતું, ઊંચા થવું હતું, આકાશને આંબી જવું હતું, ગેકુરુ ઝાડ બનવું હતું. તો વિદ્યાર્થી મિત્રો, છોડની શી ઈચ્છા હતી? છોડ નાનો હતો એટલે એને મોટા થવાની ઈચ્છા હતી. તમને પણ મોટા થવાની ઈચ્છા થાય છે ને? એણે ખૂબ વધવું હતું, એણે એકદમ ઊંચા થવું હતું. ઊંચા એટલે કેટલા ઊંચા થવું હતું ખબર છે? આકાશ સુધી પહોંચવું હતું, આકાશને આંબી જવું હતું. એણે આકાશ સુધી એણે પહોંચવું હતું. ઘેઘોરું, ઘેઘોરું ઝાડ બનવું હતું એટલે કે એણે એકદમ ગદાદાર ઝાડ બનવાની ઈચ્છા હતી. પરંતુ દિવસે દિવસે તે સુકાતો જતો હતો. એને માંદ બે ચાર પાંદડા બેઠેલા એક બકરીનું ધ્યાન ગયું. તે પાંદડા ખાઈ ગઈ. છોડ તો સાવ બોળો થઈ ગયો, એને રડવું આવી ગયું. છોડ કેવું થઈ ગયો હતો? છોડ હવે સમય જતાં જતાં સુકાવા લાગ્યો હતો અને એના પર માંદ બે ચાર જ પાંદડા બેઠેલા હતા. હવે એ બે ચાર પાંદડા હતા તેનું શું થયું ખબર છે ને? એક બકરી આવી અને એ પાંદડા ખાઈ ગઈ. જે બે ચાર પાંદડા હતા તે પણ ના રહ્યા અને છોડ કેવો થઈ ગયો? એકદમ બોળો થઈ ગયો. બોળો થઈ ગયો એટલે કે પાંદડા વિનાનો થઈ ગયો. હવે એના પાન જ ન રહ્યા, એ બોળો થઈ ગયો એટલે આ છોડને ખૂબ દુઃખ લાગે છે અને તેને રડવું આવી જાય છે. મિત્રો, આપણને પણ જો થોડા સમય સુધી બરાબર ખોરાક ન મળે તો આપણે પણ આવી જ હાલત થાય છે, આપણે પણ સુકાવા લાગીએ છીએ. એક દિવસ એક પંખી ઉડતું ઉડતું આવ્યું, આવીને છોડ પર બેઠું. છોડ એનો ભાર ખમી શક્યો નહીં, વળી ગયો. તેણે પંખીને કહ્યું, તું મારા પરથી ઉડી જા, હું તારો ભાર સહી શકતો નથી, કાં તો સાવ વળી જઈશ કે પછી તૂટી જઈશ. તો મિત્રો, છોડ પર કોણ આવીને બેસે છે? પંખી આવીને બેસે છે અને પંખી બેસતા શું થાય છે? છોડ એનો ભાર સહન કરી શકતો નથી, એનો ભાર ઝીલી શકતો નથી અને એટલે શું થાય છે? છોડ વળી જાય છે, એ થોડો વાંકો વળી જાય છે. અને તેથી તેણે પંખીને કંઈક કહ્યું. શું કહ્યું?
કે તું મારા પરથી ઉડી જા, તેને ઉડી જવાનું કહે છે. કેમ? કારણ કે છોડ પંખીનો ભાર સહન કરી શકતો નથી. જો પંખી બેસે તો તે સાવ વળી જશે અથવા તો એ તૂટી જશે. એટલે છોડ પંખીને ઉડી જવાનું કહે છે. એક પંખી ઉડીને નીચે આવ્યું, છોડની સામે બેઠું. એણે છોડને પૂછ્યું, તું કેમ સાવ ડૂબડો પાટડો અને નીચો છે? તારામાં લીલાશ કેમ નથી? તારા પાંદડા ક્યાં ગયા? હવે પંખી શું કરે છે? પંખી છોડ પરથી નીચે આવે છે અને છોડની સામે આવીને બેસી જાય છે. છોડને તે શું પૂછે છે? છોડને તે પૂછે છે કે તું આવો એકદમ દુબળો પાટડો કેમ છે? તું આવો નીચો એટલે કે આટલો નાનો કેમ છે? સવાલો કરે છે. તારામાં લીલાશ કેમ નથી? કેમ તું આવો સૂકો સૂકો દેખાય છે? અને આ તારા પાંદડા ક્યાં ગયા? આ બધા સવાલો કોણ કરે છે? પંખી કરે છે. કોને કરે છે? છોડને કરે છે. મિત્રો, અત્યાર સુધી આ છોડ પાસેથી ઘણા બધા પસાર થતા હતા, પણ કોઈનું પણ ધ્યાન તેના તરફ જતું હતું નહીં. ચાલો તો આપણે જોઈએ કે આ છોડ પંખીને તેના સવાલોનો શું જવાબ આપે છે. બરાબર ને? અત્યાર સુધી તો છોડ પર કોઈનું ધ્યાન જતું જ ન હતું, એટલે તેની આવી દશા કોઈએ જોઈ જ ન હતી અને સવાલો પણ કર્યા ન હતા. છોડને આજ સુધી કોઈએ આવો પૂછ્યું ન હતું. છોડ કહે, હજી હું નાનો છું, ઘણા દિવસ ગયા પણ હું વધી શક્યો નથી. છોડ શું કહે છે? કે હું નાનો છું, ઘણા બધા દિવસો થઈ ગયા પણ હજુ હું વધતો નથી. હવે આ છોડ કેમ વધતો નથી? ચાલો આપણે જોઈએ. કેટલાય દિવસથી તરસ્યો છું, મારા મૂળ પાણી વીણા અકળાઈ રહ્યા છે, મને કોઈ પાણી પાતું નથી. મારા બે ચાર પાંદડા હતા તે પણ બકરી ખાઈ ગઈ. આ છોડને પૂરતું પોષણ મળતું હતું નહીં, તેને ખોરાક કે પાણી મળતું હતું નહીં, અને એને કારણે તે વધતો પણ ન હતો અને સાવ ડૂબળો પાટળો થઈ ગયો હતો. તેના જે બે ચાર પાંદડા હતા તે પણ કોણ ખાઈ ગયું હતું? બકરી ખાઈ ગઈ હતી. એટલે હવે તેનામાં કંઈ જ હતું નહીં. જો તમારા ઘરે છોડ હોય અને તમે જો એને થોડા દિવસ સુધી પાણી ન પાવો તો તમે જોજો, એ મુરઝાઈ જશે, એ વળી જશે. પછી જો તમે એને જેવું પાણી પાશો તો એ ફરી તાજો માજો થવા લાગશે. મિત્રો, જે સજીવ છે એટલે કે જેનામાં જીવ છે, એ પાણી વિના જીવી શકતું નથી. એના જીવનમાં પાણીનું ખૂબ જ મહત્ત્વ છે. આ છોડને પણ જો પાણી મળી જાય તો એ તાજો માજો થવા લાગે. છોડ પર પંખીને દયા આવી, તે ઉડ્યો. દૂર એક તળાવ હતું ત્યાં પહોંચ્યો. એણે પોતાની નાનકડી ચાંચમાં એકાદ ટીપું પાણી લીધું. મિત્રો, હવે આ પંખીને આ છોડ પર દયા આવી જાય છે અને તે ઉડીને એક તળાવ પાસે જાય છે અને પોતાની ચાંચમાં એક ટીપું પાણી લઈ આવે છે. પછી ચાંચમાં પાણી લઈને તે ઉડતું ઉડતું છોડ પાસે આવ્યો. ચાંચમાંનું પાણીનું ટીપું છોડના મૂળમાં ઠાલવી દીધું. હવે આ પાણીનું ટીપું, જે એક જ એની ચાંચમાં ટીપું આવ્યું હોય, એ એક ટીપાને તે શું કરે છે? જે છોડનું મૂળ હોય છે ને, એ મૂળમાં ઠાલવી દે છે. પણ છોડને કંઈ અસર ન થઈ. મિત્રો, એક ટીપા પાણીથી શું અસર થાય છોડને? થાય? એક ટીપું નાખવાથી, એક ટીપાથી છોડ પર કોઈ અસર થાય નહીં. એક ટીપાથી પાણી, એક ટીપા પાણીથી શું વળે? લાંબા સમયની તરસ હતી. પંખી બધી વાત સમજી ગયું ને ત્યાંથી પાછું ઉડ્યું. પંખીની ચાંચ તો એકદમ નાની હોય અને એટલી ચાંચમાં પાણી પણ કેટલું આવે? એકાદ ટીપું જ આવે ને. હવે આ એક ટીપું છોડને પીવાથી કંઈ છોડની તરસ મતે એવી હતી નહીં.
આ છોડ તો ઘણા દિવસથી તરસ્યો હતો, એટલે એક ટીપાથી તો કાંઈ વળે નહીં. આ પંખી પણ બધી વાત સમજી જાય છે અને તે ત્યાંથી પાછું ઉડી જાય છે. એ સમજી જાય છે કે મારા ચાંચમાં આવેલા એક ટીપા પાણીથી આ છોડનું કંઈ થવાનું નથી. તો મિત્રો, આટલું પાઠ સમજ્યા પછી તમને સમજાયો જ ગયો હશે કે છોડની ઈચ્છા શું હતી અને તે કેમ આવો સાવ બાંધો થઈ ગયો હતો, સૂકો થઈ ગયો હતો, અને પછી તેને કોણે પાણી પાયું એ આટલા પાઠમાં તમને સમજાઈ જ ગયું હશે. મિત્રો, હજુ આપણે આ પાઠમાં ઘણું બધું સમજવાનું બાકી છે, પણ તેનો અભ્યાસ આપણે હવે પછીના ભાગમાં કરીશું. ઓકે, તો હવે હું રજા લઉં છું. આવજો.